ના કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાની રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂઆત થઈ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાના પ્રારંભે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ન્યૂઝ ચેનલો પર દિવસભર વડાપ્રધાન મોદીને દેખાડવામાં આવે છે, તેથી યાત્રા કાઢવી પડી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે એક વ્યક્તિના હાથમાં કરોડો લોકોનું ભવિષ્ય છે અને તેઓ તેને સુધારવાના સ્થાને વિપક્ષને ઈડી અને સીબીઆઈનો ડર દર્શાવે છે. તેઓએ આગળ કહ્યું કે આપણે ફરીથી ગુલામીના યુગમાં જઈ રહ્યા છીએ. પહેલા એક ઈસ્ટ ઇન્ડિયા કંપની દેશ પર રાજ કરતી હતી, હવે 3-4 કંપનીઓ આ કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ સવારે શ્રી પેરમ્બદૂરમાં પિતા રાજીવ ગાંધીના સ્મારક પર જઈને શ્રદ્ધાંજલિ આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે નફરતના કારણે તેમણે પિતા ગુમાવ્યા, પરંતુ હવે દેશ ખોઈ શકું છું. રાહુલ ગાંધી લગભગ 1.5 કલાક સુધી શ્રી પેરમ્બદૂરમાં રહ્યા. શ્રી પેરમ્બદૂર ખાતે 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા લગભગ 5 મહિના ચાલશે અને 372 લોકસભા બેઠકોને કવર કરશે. 3,570 કિલોમીટરની ભારત જોડો યાત્રા તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ થઈને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર પહોંચશે. ઇન્ડિયા ફેસિસ ઇટ્સ વર્સ્ટ એવર ઇકોનોમિક ક્રાઇસિસ, ધ હાઈએસ્ટ લેવલ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ધેટ વી હેવ એવર સીન. ફોર્ચ્યુનેટલી our friends in the media are fully controlled. देश में जहर फैलाने का काम कर रहे हैं. इस जहर को निकालने के लिए देश में जो एकता भाईचारा जो वर्षों से चला आ रहा है उसे फिर से जोड़ने के लिए देश के मूल समस्याओं के, चाहे किसान हो, मजदूर हो, गरीब हो, आदिवासी हो, चाहे दलित हो, महिलाएं हो, अभी दिल्ली में महंगाई के खिलाफ हल्ला बोल का नारा राहुल जी ने दिया, आज आम जनता की समस्याओं को लेकर भारत को जोड़ने के लिए एक बार फिर से इस पवित्र स्थान से राहुल जी यहां से लेकर कश्मीर तक के पदयात्रा करने का निर्णय किया है. झंडे को लेके राहुल गांधी निकल पड़े हैं. देश एक रहे, अखंड रहे, सामाजिक ताना बाना मजबूत रहे, ये संदेश देकर के मैं समझता हूं कि देशवासियों में नया कॉन्फिडेंस पैदा करेंगे. आज लोग निराश है, चिंतित है, तनाव का माहौल है, हिंसा का माहौल है, मिटना चाहिए. हम प्रधानमंत्री जी मोदी जी से बार बार मांग करते हैं, क्यों नहीं आप अपील करते देशवासियों से, मैं हिंसा बर्दाश्त नहीं करूंगा, देश में शांति, सद्भावना, प्यार, मोहब्बत, भाईचारा कायम रहे, क्यों नहीं कर पा रहे. वही संदेश બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની ભારત યાત્રા વચ્ચે આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. હિમંત બિસ્વા શર્માએ કહ્યું કે જો ભારતને જોડવું જ છે તો પાકિસ્તાન અને બાંગ્લાદેશને મિલાવી અખંડ ભારત બનાવવું જોઈએ. શર્માએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે આજે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટરની યાત્રા શરૂ કરી છે, જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. શર્માએ કહ્યું કે ભારત એક છે, ભારત જોડાયેલું છે. 1947માં ભારત અને પાકિસ્તાન બન્યા હતા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને સિલ્ચરથી સૌરાષ્ટ્ર સુધી બધા એક જ છે. જો રાહુલ ગાંધીને લાગે છે કે તેમના નાના પંડિત જવાહરલાલ નહેરુએ ભૂલ કરી હતી તો તેમને પસ્તાવો છે, તો પોતાના જ દેશમાં ભારત જોડો યાત્રાનો કોઈ અર્થ નથી. તમે પાકિસ્તાન અને બાંગ્લાદેશને જોડવાની કોશિશ કરો અને અખંડ ભારત બનાવો. ભારત વર્ષના વિખંડિત થવાનો કોઈ સવાલ નથી. બિહારમાં ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને સીએમ નીતીશકુમારે મહાગઠબંધનની સાથે નવી સરકાર બનાવી છે. આ રાજકીય પરિવર્તન બાદ સીએમ નીતીશકુમાર ભાજપ સાથે મિશન દિલ્હી પર છે. આ દરમિયાન તેમણે વિપક્ષી દળોના ઘણા ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે. બુધવારે સીએમ નીતીશકુમારે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી. શરદ પવાર સાથે મુલાકાત બાદ સીએમ નીતીશકુમારે કહ્યું કે પહેલા એક સાથે આવવું મહત્વપૂર્ણ છે. તેમણે વિપક્ષી ગઠબંધનની વ્યાપક રૂપરેખા પર શરદ પવાર સાથે ચર્ચા વિચારણા કરી છે. સીએમ નીતીશકુમારે કહ્યું કે
भाजप साथ एक विकल्प रजू करने समय आ गयो। भाजप और केन्द्र सरकार ने निशान बनावता आरोप लगाव्यो के तेओ लोको माटे कई पण करी रह्या नथी। उन लोगों की तरफ से एक तरफा जो चल रहा है काम, वो अपने ढंग से चल रहा है। सब लोग मिलकर के देश के हित में जो भी काम करना है, तो इसी को लेकर के हमारी पूरी सब बातचीत हुई और बहुत अच्छी बातचीत हुई। सब लोगों को देखा कि सब लोग इस बात के लिए हैं, लेकिन इसमें तो जो भी समय लगे और जिस तरह से सब लोग अपने अपने पार्टी में विचार करेंगे और उसके बाद सब फिर बैठेंगे, तो जब जरूरत होगी तो फिर एक साथ बैठेंगे, सब ऐसी नौबत आएगी तो। लेकिन जो हमने आया है और जितने लोगों से हमारी बातचीत हुई है, अच्छी बातचीत हुई है और सब लोगों का अप्रोच पॉजिटिव हमने देखा है।